વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર હું આ એપિસોડ ટુમાં આપ સૌનું સ્વાગત કરું છું એપિસોડ વનમાં આપણે યુનિટ ટુ રીડ વન અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની આ પાટનો અભ્યાસ કર્યો હવે આ એપિસોડ બેમાં આપણે યુનિટ ટુ રીડ ટુ શેપર શેપ કાવ્યનો અભ્યાસ કરીશું સાથે સાથે જ આ રીડ વન અને રીડ ટુ ની વોકેબ્લરી એક્સરસાઇઝ અને ફંક્શનલ એક્સરસાઇઝનો પણ વિગતે અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે આ કાવ્યનું શીર્ષક સમજીએ તો પુસ્તકમાં જોઈએ શેપર શેપ એટલે કે શેપર આકાર આપનાર અને શેપ એટલે આકાર અપાયો જો આને પેસિવ કન્સ્ટ્રક્શનમાં સમજીએ તો અહીં ઇઝ મૂકીને વાક્ય વાંચી જોઈએ શેપર ઇઝ શેપ્ડ એટલે કે આકાર આપનારને આકાર અપાયો વિદ્યાર્થી મિત્રો એક અર્થ આપણે એમ પણ સમજી શકીએ કે અહીં કોઈક બદલાવ એટલે કે પરિવર્તનની વાત થઈ છે ખૂબ જ સુંદર એવું આ કાવ્ય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય કવિ દ્વારા લખાયેલું છે આ કાવ્યમાં વાત કરી છે વ્યક્તિની પરિપક્વતાની વ્યક્તિના વિચારોની સ્થિરતાની અને સમયાંતરે જીવનમાં આવેલા પરિવર્તનોની વાત કરી છે કાવ્યની શરૂઆત કરીએ ઇન્ડિઝ ગોન બાય આ યુઝ ટુ બી અ પોટર હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યલ્ડિંગ ક્લે

શા માટે આ કુંભાર આકાર આપતો ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ પોતાના વ્હીલ્સ એટલે કે ચકરડા પર જુદી જુદી પેટર્નની એટલે કે આકારોની રચના કરવા માટે ફરીથી કાવ્ય પંક્તિઓ જોઈએ ઇન ડેઝ ગોન બાય આ યુઝડ ટુ બી અ પોટર હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યાલ્ડિંગ ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ પોતાના વ્હીલ્સ પર જુદા જુદા આકાર આપવા માટે નરમ અથવા તો ભીની એવી માટીને આકાર આપતો હું એક કુંભાર હતો બટ નાવ પરંતુ હવે થ્રુ વિઝડમ એટલે કે વિઝડમ મળ્યા પછી હોશિયારી મળ્યા પછી લેટલી વોન દેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન દેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે હવે આ કુંભારમાં પરિવર્તન આવ્યું એને વિઝડમ એટલે કે ડહ પણ આવ્યું જેના કારણે પ્રાઇડ હેઝ ડાઇડ અવે એને જે ગર્વ હતો કુંભાર તરીકેનો કે હું માટીને જુદા જુદા આકાર આપી શકું છું એ ગર્વ એનો મૃત્યુ પામ્યો અને તે કહે છે આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે હવે મેં કુંભાર બનવાનું બંધ કર્યું છે અને માટી બનવાનું હું શીખ્યો છું આપણે જોઈએ કે એક સામાન્ય પોટર એટલે કે કુંભાર શું કરે છે તો ભીની એવી માટીને જુદા જુદા આકારો આપે છે પોતાના વ્હીલ્સ પર અને આ માટીને આપણે કોઈ પણ આકાર આપી શકીએ છીએ કવિ પહેલાં કુંભાર હતા અને હવે એમણે નક્કી કર્યું છે કે તેઓ માટી બનવા માગે છે પરંતુ શા માટે તેઓ માટી બનવા માંગે છે કારણ કે માટીને જુદા જુદા આકાર આપી શકાય છે માટીને જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે કવિ આ રીતે જુદી જુદી વ્યક્તિઓ સાથે રહેવા માંગે છે એટલે કે એમનો ગર્વ એમનો અહમ હવે એટલે કે મૃત્યુ પામ્યો છે ક્વેશ્ચન આન્સર કરીએ પ્રથમ પ્રશ્ન છે વોટ વોઝ હિઝ અર્લિયર ડેઝ કાવ્યમાં હતું ઇન ડેઝ ગોન બાય વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નમાં શબ્દ બદલીને પણ પ્રશ્ન પૂછાઈ શકે છે earlier days એટલે પોતાના અગાઉના દિવસોમાં કવિ શું હતા તો વિનો ધેટ ધ પોએટ વોઝ અ પોટર ઇન હિસ અર્લિયર ડેઝ બીજો પ્રશ્ન જોઈએ વોટ ડીડ હી డు એક કુંભાર તરીકે તે શું કરતા તે કુંભાર તરીકે હી વુડ ફીલ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યલ્ડિંગ ક્લે હવે ત્રીજો પૂછ્યો છે વાય હેઝ હી ડિસાઇડેડ ટુ બી ધ ક્લે નાઉ શા માટે હવે કુંભાર માટીને કવિને માટી બનવું છે તો જે રીતે માટીને જુદા જુદા આકાર આપી શકાય છે ક્લે કેન બી મોલ્ડ ઇન ડિફરન્ટ શેપ્સ હી ઓલ્સો વોન્ટ્સ ટુ મિંગલ વિથ ડિફરન્ટ પીપલ્સ એ પણ પોતે જુદા જુદા વ્યક્તિ સાથે હળી મળીને રહેવા માંગે છે એન્ડ હિસ પ્રાઇડ હેઝ નાવ ડાઇડ અવે અને એમનો અહમ એમનો ગર્વ હવે મૃત્યુ પામ્યો છે કાવ્યનો બીજો સ્ટંઝાનો અભ્યાસ કરીએ ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ હુ સ્પેન इन न्यूमरेबल सॉन्ग्स वुड कम टू वीन हार्ट्स ऑफ मेन हम वर्णनकार कहे कि इन अदर डेज बीजा दिवसों में एटले कि इन बायगन डेज आई वोज अ पोएट वर्णनकार पोते कविता के जेनी पेन थकी थ्रू थ्रूहूज पेन इन्यूमरेबल सॉन्ग्स वुड कम असंख्य गीतों लखाता शाटे आ गीतों लखाता टू वीन ध हार्ट्स ऑफ मैन लोगना हृदय जीतवा आव्य पंक्तिन अधर डेज आई यूज टू बी अ पोएट थ्रू हु पेन इनम्यूमरेबल सॉन्ग्स वुड कम टू वीन धार्ट्स ऑफ मैन कवि पेन असंख्य गीतों लखाता जे गीत લોકોના હૃદય જીતી લેતા પરંતુ હવે પરિવર્તન શું આવ્યું બટ નાઉ થ્રુ ન્યુ ગોટ નોલેજ કવિને જે જ્ઞાન મળ્યું નવું જ્ઞાન પ્રાપ્ત થયું વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ જે અત્યાર સુધી જ્ઞાન તેમને નહોતું લાડ્યું આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ પોએટ હવે મેં કવિ બનવાનું બંધ કર્યું છે એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ અને હવે મેં ગીત બનવાનું નક્કી કર્યું છે શા માટે કવિ આ પરિવર્તન ઝંખે છે તે પોતે કહે છે કે મેં કવિ બનવાનું બંધ કર્યું છે અને ગીત બનવાનું પસંદ કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો શા માટે આવું હોઈ શકે કારણ કે હી હેઝ ગોટ ન્યૂ નોલેજ એમને જીવનમાં નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે જે રીતે એમની પેનથી લખાતા અસંખ્ય ગીતોથી લોકોના હૃદય જીતી લેવાતા તો કવિ પોતે એક ગીત બનવા માંગે છે અને લોકોના હૃદય જીતવા માંગે છે આપણે જોઈએ કે વર્ણનકાર પોતે કવિ હતા જેમની પેનથી અસંખ્ય ગીતો લખાતા અને આ ગીતો શું કામ કરતા આપણે ક્વેશ્ચન આન્સર પણ સાથે સાથે કરતા જઈએ પ્રથમ પ્રશ્ન છે જે ખાલી જગ્યા સ્વરૂપે છે જે ખાલી જગ્યા તમારે પૂરી કરવાની છે ધ મેન વોઝ ડેશ ઇન અધર ડેઝ પોતાના અગાઉના દિવસોમાં આ વ્યક્તિ કોણ હતો તો આપણે જાણીએ છીએ કે તે કોણ હતા પોએટ નાવ હી હેઝ લર્ન ટુ બી અને હવે તેઓ શું બનવાનું શીખ્યા છે યસ સોંગ જવાબ આવશે પછીનો પ્રશ્ન છે વાય હેઝ હી ડિસાઇડેડ ટુ બી ધ સોંગ શા માટે કવિ ગીત બનવાનું નક્કી કરે છે શા માટે એમણે સોંગ બનવું છે બિકોઝ સોંગ કેન વિન ધ હાર્ટ્સ ઓફ મેની મેન એક ગીત શું કરી શકે તેમ છે ઘણા લોકોના હૃદય જીતી શકે તેમ છે એટલે કવિએ લોકોના હૃદય જીતવા માટે ગીત બનવાનું નક્કી કર્યું છે વિદ્યાર્થી મિત્રો પછીનો સ્ટાન્ઝા જોઈએ આપણે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન વિચ

ધ પોએટ વોઝ અ સ્વોર્ડ મેકર તેઓ તલવાર બનાવનાર હતા કે જે તલવાર ઓન અ હન્ડ્રેડ બેટલ ફિલ્ડ્સ દેટ ગ્લીટર્ડ ગ્લીમ એન્ડ શોન આ તલવાર ઘણા બેટલ ફિલ્ડમાં એટલે કે યુદ્ધના મેદાનોમાં ચમકી છે અને ચડકી છે બટ નાવ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધી લોટ આઈ હેવ સીઝ ટુ બી સ્વોડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોડ ફરીથી આ કાવ્ય પંક્તિઓ જોઈએ બટ નાવ એટલે કે હવે પરિવર્તન આવ્યું છે કવિ કહે છે કે આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ લોર્ડ એટલે કે ભગવાન જેણે આપણને સાયલેન્સ એટલે કે શાંતિની અદ્ભુત ભેટ આપી છે આ ભેટની એમને પ્રતીતિ થઈ છે અને એમણે નક્કી કર્યું છે કે હવે તેઓ સ્વોડ મેકર એટલે તલવાર બનાવનાર નહીં રહે એન્ડ હેવ ટુ બી ધ તેમણે તલવાર બનવાનું નક્કી કર્યું છે વિદ્યાર્થી મિત્રો શા માટે કવિએ તલવાર બનવાનું નક્કી કર્યું હશે કારણ કે તલવાર જેમ બેટલ ફિલ્ડમાં યુદ્ધના મેદાનમાં ચમકે છે તે જ રીતે એમને કોઈના જીવનમાં ચમકવા માટેનું કારણ બનવું છે આપણે જોઈએ કે સ્વોર્ડ એટલે કે તલવાર એ વિક્ટરી એટલે કે વિજયનું પ્રતિક છે તલવાર બનાવનાર હતા પરંતુ તેમને ભગવાન તરફથી જે શાંતિની અદ્ભુત ભેટ મળી છે તેની પ્રતીતિ થઈ છે અને હવે તેઓ પોતે તલવાર બનવા માંગે છે એટલે કે કોઈના જીવનમાં શોન ચમકવા માંગે છે વિદ્યાર્થી મિત્રો આ સ્ટાન્ઝામાંથી પણ આપણે પરીક્ષાલક્ષી પ્રશ્નોની તૈયારી કરીએ પ્રથમ પ્રશ્ન છે એક્સપ્લેન ધ લાઈન આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વર્ડ્સ આ કાવ્ય પતિને આપણે એક્સપ્લેન કરવાની છે તો ઇન હિઝ અર્લીયર ડેઝ પોતાના અગાઉના દિવસોમાં ધ નેરેટર એટલે કે વર્ણનકાર અથવા તો ધ પોએટ હી સ્વોર્ડ મેકર એ પોતે તલવાર બનાવનાર હતા એટ ટાઈમ વોઝ નો ચેન્જીસ ઇન હિઝ લાઈફ એમના જીવનમાં કોઈ જ પરિવર્તન ન હતું હી ડિડન્ટ રિયલાઇઝ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ એમને ભગવાન તરફથી મળેલી જે અદ્ભુત ભેટ છે શાંતિની તેમનું પણ ભાન ન હતું તેથી તેઓ કહે છે કે હું અગાઉના દિવસોમાં

bygone ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ hurl ઓન એવરી side એન્ડ insolence of ઓફ and એન્ડ પલ ફરીથી જોઈએ કાવ્ય પંક્તિઓ ઇન ગોન ટાઈમ્સ વિદ્યાર્થી મિત્રો કવિ ફરી ફરી એ જ શબ્દ જુદી જુદી રીતે મૂકી રહ્યા છે શરૂઆતના સ્ટન્ઝામાં લખ્યું હતું ડેઝ દેટ નાવ આર ગોન એની પહેલાં લખ્યું હતું ઇન અધર ડેઝ અને ફર્સ્ટ ચાન્ઝામાં હતું ઇન ડેઝ ગોન બાય હવે એ જ શબ્દને કવિ અહીં બાય ગોન તરીકે મૂકે છે ઇન બાય ગોન ડેઝ એટલે કે ઇન અધર ડેઝ આઈ વોઝ મીન્સ આઈ યુઝ ટુ બી આ ડ્રીમર સો ધ પોએટ વોઝ આ ડ્રીમર એન્ડ એઝ અ ડ્રીમર વોટ ડીડ હી ડૂ એક સ્વપ્ન જોનાર તરીકે તેઓ શું કરતા હતા સાઇડ એન્ડ ઇન્સોલેન્સ ઓફ એમેરલ્ડ એન્ડ પલ ઇન્સોલેન્સ એટલે કોઈ પણ રીતે તેઓ મોતી અને માણેક પલ એટલે મોતી અને એમેરલ્ડ એટલે માણેક મોતી અને માણેક ભેગા કરવામાં રચ્યા બચ્યા હતા જેનો અર્થ લઈ શકીએ કે તેઓ ખૂબ ધનાઢ્ય બનવાની ધરાવતા હતા બટ નાવ પરંતુ હવે પરિવર્તન આવે છે That આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધી સુપ્રીમ હવે તેઓ ભગવાનને પગે પડે છે ભગવાનને ઘૂંટણીય પડે છે I have ceased to be the dreamer and have learned to be the dream. કવિ કહે છે નાવ that I am kneeling at the feet of the Supreme. વિદ્યાર્થી મિત્રો નીલિંગ એટલે ઘૂંટણીય પડવું નમવું અહીં આપણે અર્થ સમજી શકીએ કે તેઓ પોતાની જાતને સરેન્ડર કરે છે સબમિટ કરે છે સુપ્રીમ લોર્ડને ભગવાનને અને તેથી જ એમના જીવનમાં પરિવર્તન આવે છે અને હવે તેઓ ડ્રીમર એટલે કે સ્વપ્ન જોનાર નહીં પરંતુ કોઈના જીવનનું સ્વપ્ન બનવા માંગે છે શરૂઆતના દિવસોમાં કવિ સ્વપ્ન જોનાર હતા તેઓ ગમે તે ભોગે પણ અને એમેરલ્ડ એટલે કે મોતી અને માણેક ભેગા કરવામાં માનતા હતા પરંતુ હવે તેઓ ભગવાનના ઘૂંટણીય પડે છે પોતાની જાતને ભગવાનને સોંપી દે છે અને કોઈના જીવનનું સ્વપ્ન બનવા માંગે છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ નાનું અને ખૂબ જ સુંદર અર્થ સમજાવતું આ કાવ્ય આપણે જોયું ત્યારબાદ આપણે એની કોમ્પ્રિહેન્શન એક્ટિવિટી જોઈએ સી ટુ પોઈન્ટ ટુમાં જોઈએ કવિની યાત્રા એટલે કે શેપર તેઓ આકાર આપનાર હતા અને પછી તેમને આકાર અપાયો તો અહીં પહેલો જવાબ આપણા માટે ટેક્સ્ટબુકમાં લખીને આપ્યો છે કે કવિ પોટર એટલે કે કુંભાર હતા અને તેમણે ક્લે એટલે કે માટી બનવાનું નક્કી કર્યું તે કુંભાર તરીકે તેઓ શું કરતા એક કુંભાર તરીકે તેઓ પોતાના વ્હીલ પર પોતાના ચકડા પર માટીને જુદી જુદી પેટર્ન આપતા અને શા માટે કુંભાર મટીને માટી બનવાનું નક્કી કર્યું તો આપણે છેલ્લી કોલમમાં એનું કારણ લખવાનું છે કે હી વોન વિઝડમ એમને પ્રાપ્ત થયું એન્ડ અવે અને એમનો જે અહમ હતો તે મૃત્યુ પામ્યો કવિ તરીકે એમની બીજી સફર જોઈએ એમની જર્ની જોઈએ એ વ્યક્તિ એ વર્ણનકાર પોતે હતા એક કવિ હતા અને કવિ તરીકે તેઓ શું કરતા હી રોટ મેની સોંગ્સ ઘણા ગીતો લખતા પરંતુ હવે તેમણે પોતે ગીત બનવાનું નક્કી કર્યું તો શા માટે તેઓએ ગીત બનવાનું નક્કી કર્યું બિકોઝ હી ગોટ ટ્રુ નોલેજ એમને જીવનનું સાચું જ્ઞાન પ્રાપ્ત થયું ત્રીજી સફર જોઈએ ધ પોએટ વોઝ અ સ્વોર્ડમેકર મેકર કવિ તલવાર બનાવનાર હતા એન્ડ એઝ અ સ્વોર્ડમેકર મેકર વોટ ડીડ હી ડૂ હી મેડ સ્વોર્ડ્સ પરંતુ હવે તેમણે પોતે સ્વોર્ડ બનવાનું નક્કી કર્યું તો શા માટે સ્વોર્ડ બનવાનું નક્કી કર્યું હશે બિકોઝ હી રિયલાઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ પીસ એન્ડ સાયલેન્સ ઇન લાઈફ જીવનમાં શાંતિનો અદ્ભુત પરિચય તેમને થયો તેથી તેમણે જીવનમાં તલવાર બનાવનાર બનવાનું મટીને તલવાર બનવાનું નક્કી કર્યું અને કવિની છેલ્લી સફરને જોઈએ કવિ ડ્રીમર હતા એટલે કે સ્વપ્ન જોનાર હતા અને હવે કવિને બનવું છે ડ્રીમ કોઈના જીવનનું સ્વપ્ન બનવું છે અને સ્વપ્ન જોનાર તરીકે વોટ ડીડ ૂ ઈ વોન્ટેડ એમિરલ્ડ એન્ડ પલ એમને માણેક અને મોતી ભેગા કરવા હતા બટ નાવ હી સબમિટેડ હી સરેન્ડર્સ સેલ્ફ ટુ સુપ્રીમ એ ભગવાનને શરણે જાય છે અને તેથી તેઓ સ્વપ્ન બનવાનું નક્કી કરે છે વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે એક્સરસાઇઝ સી ટુ પોઈન્ટ જોઈએ આન્સર ધીસ ક્વેશન્સ ઇન ટુ ઓર થ્રી સેન્ટેન્સીસ ઇચ વિદ્યાર્થી મિત્રો અહીં કાવ્યના આધારે આ એકથી આઠ પ્રશ્નોના જવાબ તમારે હોમવર્ક તરીકે લખવાના છે ત્યારબાદ આપણે કાવ્યને વધુ સારી રીતે સમજવા માટે એક્સરસાઇઝ સી ટુ પોઈન્ટ ફાઇવ જોઈએ જેમાં આપણે જે અપ્રોપ્રિએટ ઓપ્શન હોય એને ટીક માર્ક કરવાની છે જેના દ્વારા આપણને કાવ્ય બધું સારી રીતે સમજાશે પ્રથમ વાક્ય છે ધીસ પોએમ ઇઝ અબાઉટ આ કાવ્ય સેના વિશે છે તો ઇટ ઇઝ અબાઉટ સેલ્ફ રિઅલાઇઝેશન ઓફ ધી પોએટ કવિને જે સેલ્ફ રિયલાઇઝેશન થાય છે એટલે કે સ્વની અનુભૂતિ થાય છે તેના વિશે આ કાવ્ય લખાયેલું છે બીજું વાક્ય જોઈએ ધ પોએટ વિશ ઇઝ ટુ સીઝ

બનવાનું મટીને માટી બનવાનું નક્કી કર્યું છે ત્રીજું વાક્ય જોઈએ ધ પોએટ વિશીઝ ટુ સરેન્ડર ટુ ગોડ બિકોઝ કવિ પોતાની જાતને ભગવાનને શરણે સોંપી દે છે તો શા માટે બિકોઝ હી હેઝ લર્ન ધ ટ્રૂથ ઓફ મોર્ટાલિટી ઓફ લિવિંગ બીંગ એ જાણે છે કે માનવજીવન નાશવંત છે અને એ ભાન એને થાય છે તેથી તેઓ પોતાની જાતને ભગવાનને સોંપી દે છે વિદ્યાર્થી મિત્રો યુનિટ ટુ રીડ વન અને રીડ ટુ આ બંનેની અગત્યની એક્સરસાઇઝ આપણે સોલ્વ કરીએ એક્સરસાઇઝ વી થ્રી જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર વર્ડ્સ ફ્રોમ ધોઝ ગીવન ઇન ધ બ્રેકેટ પહેલું વાક્ય છે આદિત્ય બોનલી ડિટમાઇન્ડ

તેથી અર્થ સમજીએ હી ઇઝ હેલ્બેન્ટ ઓન ફૂલફિલિંગ હિઝ ડ્રીમ્સ પોતાના સ્વપ્નને કોઈ પણ રીતે ઘણી મહેનત કરીને એ પૂર્ણ કરવા માટે તૈયાર હતો બીજું વાક્ય જોઈએ સોનાલી ડ્રૂ ક્લોઝ ટુ હર મધર ટુ રિસીવ કમ્ફર્ટ એન્ડ અફેક્શન પોતે કમ્ફર્ટ અને અફેક્શન મેળવવા સોનાલી પોતાની મમ્મીની ઘણી નજીક રહી સી વોઝ સ્નગલિંગ સ્નગલિંગ એટલે લપાઈને બેસવું ત્રીજું વાક્ય જોઈએ રિયા ગેવ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠમાં જોયું કે ફાઈવ સેન્ટ ભેગા થાય એટલે એક નિકલ મળે છે વોલ્ટ ડિઝનીને પોતાના પડોશીના ઘોડાનો સ્કેચ દોરવા માટે જે પહેલી કમાણી થઈ હતી તે શું હતું અ નિકલ એટલે કે ફાઇવ સેન્ટ્સ ચોથું વાક્ય જોઈએ ધ એલિસ કાર્ટૂન્સ કુડન્ટ ડિસ્પ્લે થિંગ્સ મચ પ્રોમિનન્ટલી શરૂઆતના વોલ્ટ ડિઝનીના જે એલિસ કાર્ટૂન્સ હતા એણે જળહળતી સફળતા પ્રાપ્ત નહોતી કરી દે કુડ નોટ ક્રિએટ અ સ્પ્લેસ સ્પ્લેસ એટલે સફળતા મેળવવી તે સારી સફળતા મેળવી ન શક્યા હતા પાંચમું વાક્ય જોઈએ एवरी वन फर्मली फिक्स दर आइज ऑन द ट्रीक द मैजिशियन वॉज परफॉर्मिंग ऑन द स्टेज मैजिशियन स्टेज पर जो ट्रीक परफॉर्म करो दरेकनी आँखों ने वर्गी रही थी दर आईज वर रिवर्टेड ऑन द मैजिशियन जाने आँखों वशीभूत थी हो रीते मैजिशियन ने वर्गी रही थी छठू वाक्य जो है ધ broadly when બ્રોડલી વેન given વર cream આઈસક્રીમ ધ ગ્રીન એટ ધ સાઇટ ઓફ ice cream ગ્રીન એટલે ખૂબ મોટું સ્માઇલ આપ વિદ્યાર્થી મિત્રો વોકેબ્લરી માટે તમારે આ એક એક્સરસાઇઝ હોમવર્ક તરીકે કરવાની છે સૂચના છે ફિલ ઇન ધ પ્લેન્કસ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ અને બ્રેકેટમાં શબ્દ આપ્યા છે ફર્ટાઇલ એક્શન ફિલ્મ પોટપોરી અને ક્વાઇટલી આપણે પેરેગ્રાફ જોઈએ ફોર યર્સ રોહિત હેડ ડેશ નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ ડેશ ઇટ વુડ બી અ ડેશ ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્ઝિડ બાય હીઝ ડેશ ઇમેજિનેશન વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા તમારે હોમવર્ક તરીકે નોટબુકમાં લખવાની છે ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ બીજો પેરેગ્રાફ જોઈએ બ્રેકેટના શબ્દ છે ડિસ્પ્લેઝર સ્પોકઅપ ક્રિટિસિઝમ અને કોમેન્ટ્સ

દે ખાલી જગ્યા ઓલ ઇકોઇંગ ક્લાસ ટીચર્સ ડેશ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના પરિરૂપ પ્રમાણે તમારે આ ખાલી જગ્યા ચાર માર્કની પૂછી શકાય છે યુનિટ ટુ રીડ વન અને રીડ ટુ એમાં લેંગ્વેજ ફંક્શન જે આપણે શીખવાનું છે શોઈંગ રિઝલ્ટ એનો વિગતે પરિચય મેળવીએ આ પીપીટીમાં જોઈએ સો દેટ સચ દેટ ઇનફ અને ટી ડબલ ઓ ટુ સાથે ટીઓ ટુની વાક્ય રચના આ ચાવીરૂપ એલિમેન્ટ્સ આપણને વાક્યમાં એ વાક્યનું લેંગ્વેજ ફંક્શન રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શાવવાનું છે એમ સૂચવે છે ઉદાહરણ દ્વારા સમજીએ પ્રથમ વાક્ય છે ધીસ લેડી ઇઝ સો ઓલ્ડ દેટ શી કેન નોટ વોક ફાસ્ટ તો અહીં લેંગ્વેજ એલિમેન્ટ સો અને ધેટનો ઉપયોગ થયેલો છે વાક્યનો અર્થ છે આ સ્ત્રી એટલી ઉમરવાન છે કે તે ઝડપથી ચાલી શકે તેમ નથી વિદ્યાર્થી મિત્રો આ વાક્ય કારણ અને પરિણામથી જોડાયેલું છે સ્ત્રીની ઉંમર વધુ છે એ કારણ છે જેના પરિણામે તે ઝડપથી ચાલી શકતી નથી એટલે કે આ વાક્ય કારણ અને પરિણામ દર્શાવે છે આ જ વાક્યને આપણે સો દેટના સ્થાને સચ દેટથી પણ લખી શકીએ છીએ જેમ કે વાક્ય બીજું ધીસ ઇઝ સચ એન ઓલ્ડ લેડી આ એટલી ગરડી સ્ત્રી છે કે દેટ શી કેન નોટ વોક ફાસ્ટ તે ઝડપથી ચાલી શકે તેમ નથી વિદ્યાર્થી મિત્રો વાક્ય નંબર એક અને વાક્ય નંબર બે આ બંનેની વાક્ય રચનામાં આપણે ફરક જોઈએ અહીં સો પછી વિશેષણ આપ્યું છે જ્યારે સચ પછી વિશેષણ અને વિશેષણ બાદ આપણને સંજ્ઞા લખવી ફરજિયાત છે ત્રીજું વાક્ય જોઈએ ધીસ લેડી ઇઝ ટુ ઓલ્ડ ટુ વોક ફાસ્ટ વિદ્યાર્થી મિત્રો અહીં કોઈ નેગેટિવ અર્થ નથી તે છતાં ટી ડબલ ઓ ટુ અને ટીઓ ટુની વાક્ય આપણને નકારાત્મક વાક્ય સૂચવે છે અહીં અર્થ થાય છે ધીસ લેડી ઇઝ સો ઓલ્ડ દેટ શી કે નોટ વોક ફાસ્ટ એટલે કે સો દેટની વાક્ય રચનાને આપણે ટી ડબલ ઓ ટુ અને ઓ ટુથી પણ લખી શકીએ છીએ છેલ્લું વાક્ય જોઈએ ધીસ લેડી ઇઝ યંગ ઇનફ ટુ વોક ફાસ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે સો દેટ સચ દેટ અને ટી ડબલ ઓ ટુ કરતાં ઇનફની વાક્ય રચના વિરોધી વાક્ય રચના છે ઉપરના ત્રણ વાક્યોમાં આપણે લેડી માટે ઓલ્ડ શબ્દ વાપર્યો હતો પરંતુ અહીં લેડી માટે આપણે યંગ શબ્દ વાપર્યો છે આ લેડી યંગ તો છે સાથે સાથે કેટલી યંગ છે ઇ શી ઇઝ યંગ ઇનફ ટુ વોક ફાસ્ટ એ એટલી યંગ છે કે તે ઝડપથી ચાલી શકે તેમ છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાલક્ષી તૈયારી માટે આપણે આ ફંક્શનના એમસીક્યુ સોલ્વ કરીએ પ્રથમ ડાયલોગ મનીષા અને માહી વચ્ચેનો છે જોઈએ આપણે મનીષા પૂછે છે હાઉ વોઝ ધ વે ટુ સાપુતારા અને માહીના જવાબ માટે ચાર ઓપ્શન છે પહેલો ઓપ્શન છે ધ વે વોઝ સો ધેટ વી ઇન ડ્રાઈવ બીજો ઓપ્શન છે ધ વે વોઝ ટુ હિલી ફોર અસ નોટ ટુ ડ્રાઈવ ત્રીજો ઓપ્શન છે ધ વે વોઝ સો હિલી એઝ વી હેડ એન એક્સિડન્ટ અને ત્રીજો છે ધ વે વોઝ નોટ સો ગુડ વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવું બને છે કે ચારે ચાર પ્રશ્નો સોરી ચારે ચાર સ્ટોપ ઓકે સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો ઘણી વાર એવું બની શકે છે કે ચારે ચાર ઓપ્શન સાચા હોઈ શકે છે પરંતુ આપણે બ્રેકેટમાં આપેલા લેંગ્વેજ ફંક્શનના આધારે આપણો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે પહેલાં વાક્યમાં સો ધેટથી વાક્યરચના જોડાયેલી છે સો પછી વિશેષણ પણ છે જ્યારે બીજું વાક્ય ટી ડબલ ટુ અને ટીઓ ટુની વાક્ય રચના ઓલરેડી નેગેટિવ વાક્ય રચના દર્શાવે છે એટલે નોટ લખવાની કોઈ જ જરૂર નથી અહીં બીજા વાક્યમાં નોટ આપેલું છે તેથી આ બીજો ઓપ્શન પણ ખોટો છે ત્રીજું વાક્ય જોઈએ સો સાથે પરિણામ દર્શાવવા માટે ધેટ જોઈએ પરંતુ સોની સાથે અહીં એઝ હોવાથી આ ઓપ્શન પણ ખોટો છે જ્યારે ત્રીજામાં રિઝલ્ટ દર્શાવતા કી એલિમેન્ટનો ઉપયોગ નથી થયો તેથી આપણે ચોથો ઓપ્શન પણ નહીં પસંદ કરીએ તેથી આ પહેલાં ડાયલોગ માટે આપણે એ જવાબ સિલેક્ટ કરીશું ધ વે વોઝ સો હિલી દેટ વી કુડન ડ્રાઈવ બીજો ડાયલોગ જોઈએ સાહિલ આસ્ક વાય ડિડન્ટ યુ રીચ ઇન ટાઈમ આયુષનો જવાબ જેના માટે આપણે રિઝલ્ટ દર્શાવતા કી એલિમેન્ટ દ્વારા ઓપ્શન પસંદ કરવાનો છે બિકોઝ આઈ એમ લેઝી બીજું વાક્ય છે આઈ ગોટઅપ ટુ લેટ ટુ ગેટ ધ સ્કૂલ બસ ત્રીજો ઓપ્શન છે હી વોકડ ફાસ્ટ ઇનફ ટુ ગેટ ધ સ્કૂલ બસ અને ચોથો છે આઈ ગોટ અપ લેટ સાયલનો સવાલ ફરીથી જોઈએ વાય ડિટેન્ટ યુ રીચ ઇન ટાઈમ તું સમયસર શા માટે ન પહોંચશો તો આયુષનો જવાબ છે બીકોઝ આઈ એમ લેઝી તો અહીં પણ રિઝલ્ટ દર્શાવતું લેંગ્વેજ ફંક્શન નથી તેથી આપણે એ ઓપ્શન નહીં સિલેક્ટ કરીએ બીજો છે આઈ ગોટઅપ ટુ લેટ ટુ ગેટ ધ સ્કૂલ બસ જેનું મિનિંગ થાય છે આઈ અપ સો લેટ દેટ આઈ કુડન ગેટ ધ સ્કૂલ બસ હું એટલો મોડો ઉઠ્યો કે મને સ્કૂલ બસ ન મળી અને તેથી હું મોડો પહોંચ્યો તેથી આપણે આ બીજો જવાબ પસંદ કરીશું ત્રીજો અને ચોથો જવાબ પણ જોઈ લઈએ ત્રીજો ઓપ્શન છે હી વોક ફાસ્ટ ઇનફ તે એટલો ઝડપથી ચાલ્યો કે સ્કૂલ બસ મળી ગઈ ટુ ગેટ ધ સ્કૂલ બસ તો વિદ્યાર્થી મિત્રો અર્થની રીતે આ વાક્ય જવાબમાં બંધ બેસતું નથી તેથી આપણે આ ત્રીજો ઓપ્શન પણ નહીં પસંદ કરીએ જ્યારે ચોથા ઓપ્શનમાં રિઝલ્ટ દર્શાવતા કી એલિમેન્ટ્સનો ઉપયોગ નથી થયો ત્રીજો ડાયલોગ જોઈએ આશીષ પાયલ નેવર કમ ટુગેધર અને બીનાના જવાબ માટે ઓપ્શન છે દે આર ટુ કોરલસમ ટુ કેમ ટુગેધર વિદ્યાર્થી મિત્રો અહીં ટુનો સ્પેલિંગ ખોટો છે તેથી આ ઓપ્શન પણ આપણે પસંદ નહીં કરીએ બીજો ઓપ્શન છે બિકોઝ ધ ફોટ વિથ ઇચ અધર યસ્ટરડે અહીં લેંગ્વેજ ફંક્શન રિઝલ્ટને દર્શાવતું એલિમેન્ટ નથી ત્રીજું ધે આર ટુ ફ્રેન્ડલી ટુ કમ ટુગેધર તેઓ એટલા સારા મિત્ર છે કે તેઓ સાથે ન આવી શકે તો આ અર્થની રીતે વાક્ય ખોટું છે અને ચોથો ઓપ્શન છે દે આર ટુ કોરલ્સ તેઓ એટલા બધા જગણાડું છે ધેટ દે કેન નોટ કમ ટુગેધર તેથી અર્થની રીતે અને ગ્રામેટિકલી આ ઓપ્શન સાચો હોવાથી આપણે આ ચોથો ઓપ્શન પસંદ કરીશું નેક્સ્ટ સ્લાઇડ જોઈએ અંજના કહે છે રમેશ કેન નોટ રીડ ઇંગ્લિશ બુક શિલ્પાના જવાબ માટે પહેલો ઓપ્શન છે હી ઇઝ ટુ વીક ઇન ઇંગ્લિશ ટુ આઈડેન્ટિફાઈ ધ લેટર ઓફ ઇંગ્લિશ આલ્ફાબેટ મિનિંગ થાય છે તે અંગ્રેજીમાં એટલો નબળો છે કે અંગ્રેજી આલ્ફાબેટ ઓળખી શકતો નથી બીજું છે હી ઇઝ વીક ઇનફ તે એટલો તો નબળો છે કે તે અંગ્રેજી આલ્ફાબેટને આઈડેન્ટિફાઈ કરી શકે જો તે નબળો હોય તો આલ્ફાબેટને આઈડેન્ટી ન આઈડેન્ટિફાય ન કરી શકે પરંતુ અહીં લખ્યું છે કે હી ઇઝ વીક ઇનફ ઇન ઇંગ્લિશ ટુ આઈડેન્ટિફાય ધ લેટર ઓફ ઇંગ્લિશ આલ્ફાબેટ તેથી આ ઓપ્શન પણ ખોટો છે સી જોઈએ હી ઇઝ સો વીક ઇન ઇંગ્લિશ એ અંગ્રેજીમાં એટલો બધો નબળો છે દેટ હી કુડ આઇડેન્ટિફાય ધ લેટર ઓફ ઇંગ્લિશ આલ્ફાબેટ અહીં પણ અર્થની રીતે આ વાક્ય ખોટું છે કે તે અંગ્રેજીમાં એટલો બધો નબળો છે કે તે અંગ્રેજી મૂળાક્ષરોને ઓળખી શકે છે અહીં કોડની સાથે નોટ આવવું જોઈતું હતું તેથી આ ઓપ્શન પણ આપણે પસંદ નહીં કરીએ છેલ્લો ઓપ્શન છે બિકોઝ હી હેડ નોટ સ્ટડીડ ઇંગ્લિશ સબ્જેક્ટ તો અહીં રિઝલ્ટ દર્શાવતું લેંગ્વેજ એલિમેન્ટ નથી યુઝ થયું તેથી આપણા માટે સાચો ઓપ્શન છે એ હી ઇઝ ટુ વીક ઇન ઇંગ્લિશ જેનો અર્થ થાય છે હી ઇઝ સો વીક ઇન ઇંગ્લિશ દેટ હી કે નોટ આઈડેન્ટિફાય द लेटर ऑफ इंग्लिश अल्फाबेट। पांचमो एम सी क्यू जो काजल आस्क आर यू सेटिस्फाइड विथ हिस्स परफॉर्मंस इन द लास्ट एग्जाम विद्यार्थी मित्रों पीनल जवाब साचो ऑप्शन क्यों पहलू है यस आई एम सेटिस्फाइड बीजो ऑप्शन है नो आई एम नॉट सेटिस्फाइड तीजो ऑप्शन है हिज परफॉर्मस इज સો ગુડ દેટ હી કુડન્ટ સેટિસફાય મી અને ચોથો ઓપ્શન છે હિઝ પરફોર્મન્સ ઇઝ ગુડ ઇનફ ટુ સેટિસફાય મી વિદ્યાર્થી મિત્રો આમાં સાચો ઓપ્શન કયો હશે યસ ચોથો જવાબ કે એનું પરફોર્મન્સ એટલું સારું છે કે તેણે મને સંતોષ આપ્યો છે એના પરફોર્મન્સથી છઠ્ઠો એમસીક્યુ જોઈએ રુચિના વાક્ય માટે આપણે ઓપ્શનમાંથી વાક્ય સિલેક્ટ કરવાનું છે ચિત્રનું વાક્ય છે ઇટ ઇઝ ઓલવેઝ લાઇક ધીસ ધીસ સમર ઇઝ ટુ હોટ ટુ બેર બીજો છે સમર ઇઝ ઇન અફ હોટ ટુ બેર ત્રીજો છે સમર ઇઝ વેરી હોટ ધીસ યર અને ચોથો ઓપ્શન છે સમર ઇઝ વેરી હોટ ધેટ વી કેન નોટ બેર વિદ્યાર્થી મિત્રો આ છઠ્ઠા એમસીક્યુમાં સાચો ઓપ્શન કયો છે યસ પહેલો ઓપ્શન સાચો છે વિદ્યાર્થી મિત્રો આ બીજા ઓપ્શનમાં ઇનફ શબ્દ પાછળ હોવો જોઈએ અને વિશેષણનું સ્થાન આગળ આવે તેથી બીજો ઓપ્શન ખોટો છે નેક્સ્ટ સાઇડ જોઈએ મિતા આસ્ક હાઉ ઇઝ હિઝ સ્કોર અને રિમ્પલના જવાબ માટે ઓપ્શન છે હી હેઝ સ્કોર સો વેલ બીજો ઓપ્શન હિઝ પરફોર્મન્સ ઇઝ ટુ ગુડ to impress us tijo option che his performance is so good that none could satisfy ane chautho option che his performance is good enough to satisfy all vidyarthi mitro satme एमसीक्यू mate साचो जवाब che yes d his performance is good enough to satisfy all Next, MCQ. Rinkan, why did Priya come back? Raju, she walked so slowly that she couldn't get the bus. Bijo option, as she did not walk fast, she missed the bus. She walked too slowly to miss the bus. She walked enough slowly to get the bus. સાચો જવાબ છે યસ એ શી વોક સો સ્લોલી તે એટલી બધી ધીમે ચાલી કે એને બસ ન મળી નેક્સ્ટ એમસી ક્યુ જોઈએ આયુષી પૂછે છે હાઉ ઇઝ વોલ્ટ ડિઝની અમિતના જવાબ માટે છે Volt is not so simple man to understand easily. Next MCQ jo ye, Anju says normally Indian people don't accept Western culture. Arushna Javab Mata option Che they are too traditional to accept it. Bijo option Che because they love Indian culture. Three option chhe, they are so traditional to accept it. અને ચોથો ઓપ્શન છે દે આર સચ ટ્રેડિશનલ દેટ ધે આર અફ્રેડ ટુ એક્સેપ્ટ એક્સેપ્ટેડ વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ માટે સાચો ઓપ્શન છે યસ પ્રથમ ઓપ્શન ધે આર ટ્રુ ટ્રેડિશનલ મિનિંગ થાય છે દે આર સો ટ્રેડિશનલ દેટ ધે કેન નોટ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર આ અર્થમાં આપણે ટી ડબલુ ટુ ટીઓ ટુની વાક્ય રચનાને સમજી શકીએ તેમ છીએ નેક્સ્ટ એમ સિક્યુ જોઈએ ભૂમિ આસ્ક વાય ડોન્ટ યુ ગો દેર અને ભૂમિકાના જવાબ માટે સાચો ઓપ્શન છે યસ સી કારણ કે એ બી અને ડી ઓપ્શનમાં रिजल्ट फंक्शन दर्शाता की एलिमेंट्स नहीं सी ऑप्शन पसंद इट इज सो फार एटलू बधु दूर छे दैट आई डोंट गो देर के हूँ त्या जती नहीं अनुष्का दारा कैन नॉट राइट स्पीडीली लीना शी हेज़ गॉट एन इंजरी शी इज टू वीक टू राइट स्पीडीली

નેક્સ્ટ જોઈએ હાઉ વોઝ ધ વે ટુ અંબાજી અને દર્શનના જવાબ માટે ઓપ્શન છે ઇટ વોઝ સો હિલી ધેટ આઈ કેન ડ્રાઈવ ફાસ્ટ ઇટ વોઝ હિલી ઇટ વોઝ ટુ હિલી ટુ ડ્રાઈવ ફાસ્ટ અને ચોથો ઓપ્શન છે ઇટ વોઝ ટુ હિલી ફોર મી ટુ ડ્રાઈવ ફાસ્ટ વિદ્યાર્થી મિત્રો આમાં સાચો જવાબ છે ડી ઓપ્શન યસ ઇટ વોઝ ટુ હિલી ફોર મી મીન્સ ઇટ વોઝ સો હિલી ફોર મી દેટ આઈ કુડન ડ્રાઈવ ફાસ્ટ नेक्स्ट एमसीक्यू જોઈએ શિવ નવિન स्टार्ट्स हिज ओन बिजनेस इन हिज होम टाउन अमित ના જવાબ માટે ऑप्शनમાંથી કયો ઓપ્શન આપણે પસંદ કરીશું યસ સી ઓપ્શન ही इज फैमिलियर એનફ એ પરિચિત છે ટુ હેન્ડલ हिज बिजनेस सक्सेसફુલી હિયર અહીં પોતાનો બિઝનેસ સફળતાથી શરૂ કરી શકે એટલો તો તે પરિચિત છે નેક્સ્ટ એમ સી જોઈએ અનુ વિના એન્ડ કેના નેવર સીટ ટુગેધર પૂનમ એના જવાબ માટે ઓપ્શન છે દે આર જેલસ ઇનફ ટુ સીટ ટુગેધર બિકોઝ દે હેટ ઇચ અધર નેક્સ્ટ છે દે આર સો જેલસ દેટ દે કેન સીટ ટુગેધર અને ચોથો જવાબ છે દે આર ટુ જેલસ ટુ સીટ ટુગેધર વિદ્યાર્થી મિત્રો અહીં સાચો ઓપ્શન કયો પસંદ કરીશું યસ ડી ધે આર સો જેલસ ધેટ ધે કે નોટ સી ટુગેધર નેક્સ્ટ એમસી ક્યુ જોઈએ અવની એના વાક્ય માટે ઓપ્શન પસંદ કરવાનો છે અને પાર્ટ્સનો ડાયલોગ છે લેટ ઇટ બી કુલ द मिल्क इज टू हॉट टू ड्रिंक बीजो है आई लाइक हॉट मिल्क तीजो ऑप्शन है द मिल्क इज हॉट ईनफू ड्रिंक और चौथो ऑप्शन है दीस मिल्क इज सो हॉट टू ड्रिंक विद्यार्थी मित्रों साचो जवाब है यस yes. प्रथम ऑप्शन साचो है द मिल्क इज सो हॉट दैट आई केन नॉट ड्रिंक इट तो पार्थ कहे लेट ईट बी कूल तो ये ठंडू थवा दो केतन वाई वॉज वी नॉट टायर्ड फ्रॉम दी जॉब जिग्नेसना जवाब पटो ऑप्शन है शी वॉज टू स्लो टू डू हर वर्क इन टाइम शी वॉज स्लो इनफ टू डू हर वर्क इन टाइम तीजो जवाब है शी हेड फिजिकल ट्रबल्स और लास्ट ऑप्शन है शी वॉज सो स्लो देट शी कूड डू हर वर्क इन टाइम अँ साचो ऑप्शन है यस ए

અને નેક્સ્ટ લાસ્ટ ઓપ્શન છે હી અપ સો લેટ ટુ કમ ટુ સ્કૂલ અહીં સાચો ઓપ્શન છે યસ બી હી અપ સો લેટ દેટ હી કુડન ગોટ ધ સ્કૂલ બસ હી અપ ટુ લેટ ટુ ગેટ ધ સ્કૂલ બસ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં યાદ રાખીશું કે ટી ડબલો સાથે ટીઓ ટીઓ ટુની વાક્ય રચના ત્યારબાદ મૂળ ક્રિયાપદ લખવું જરૂરી છે લાસ્ટ એમ સિક્યુ જોઈએ પૂજા ઇન્ડિયન્સ ડોન્ટ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર અને પારુલના જવાબ માટે છે સિન્સ વી આર ઓર્થોડોક્સ વી ડોન્ટ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર બીજો ઓપ્શન છે વી આર સો રિજીડ ટુ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર નેક્સ્ટ ઓપ્શન છે વી આર ટુ ટ્રેડિશનલ ટુ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર અને લાસ્ટ ઓપ્શન છે વી આર જનરસ ઇનફ ટુ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર અહીં સાચો ઓપ્શન છે યસ વીઆર ટુ ટ્રેડિશનલ ટુ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર અર્થ થાય છે આપણે એટલા બધા ટ્રેડિશનલ છીએ કે આપણે વેસ્ટર્ન કલ્ચરને અપનાવી શકતા નથી વિદ્યાર્થી મિત્રો આ એપિસોડ બેમાં આપણે યુનિટ ટુ રીડ ટુનું કાવ્ય સમજ્યા સાથે સાથે બંને રીડની વોકેબ્લરી એક્સરસાઇઝ પણ જોઈ આપણે ત્યારબાદ આપણે આ યુનિટનું લેંગ્વેજ ફંક્શન શોઈંગ રિઝલ્ટનો ટૂંકમાં પરિચય જોયો અને આપણે એમસીક્યુ પણ સોલ્વ કર્યા હવે ત્રીજા એપિસોડમાં આપણે ફંક્શન બેઝ ટેક્સ્યુઅલ એક્સરસાઇઝ પૂર્ણ કરીશું આભાર